રિંગ રોડ ખાતે આવેલ જે એસી માર્કેટના કાપડ વેપારી પાસેથી ઉધના નહેર પાસે સવેરા કોમ્પ્લેક્સ પાસે સોમાકાંજીની વાડીમાં કારખાનું ધરાવતા બે ઠગભાઈઓએ લાખોનો માલ ઉધારીમાં લઈ જઈ રૂપિયા ન આપી ધમકી આપી દુકાન બંધ કરી ભાગી છૂટ્યા હોવાનો બનાવ પોલીસ મથકે નોંધાવા પામ્યો છે. સલાબતપુરા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ ગોરધો રોડ ખાતે આવેલ નીલકમલ સોસાયટીમાં રહેતા યોગેશ હેડા માહેશ્વરીએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે તેઓ કાપડના વેપાર સાથે સંકળાયેલા છે અને તેઓ રિંગ રોડ ખાતે આવેલ જે એસી માર્કેટમાં દુકાન ધરાવે છે. તેઓ પાસેથી સિટીલાઇટ ખાતે પ્રથમ એપાર્ટમેન્ટમાં રહેતા અને ઉધના નહેર પાસે સવેરા કોમ્પ્લેક્સ પાસે સોમાકાંજીની વાડીમાં કારખાનું ધરાવતા બે ઠગ ભાઈઓ અર્પિત સતીશ અરોડાનાઓએ 63,22,000 થી વધુનો માલ ઉધારીમાં લઈ જઈ રૂપિયા ન આપી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને ત્યારબાદ દુકાનો બંધ કરી ભાગી છૂટ્યા હતા. હાલ તો બનાવ અંગે સલાબતપુરા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ સુરત.